બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામની જન્મજયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પ્રાંતિજ માર્કંડેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રાંતિજ બ્રહ્મ સમાજના ભાઈઓ દ્વારા ભગવાન પરશુરામની જન્મજયંતિને લઈને તેઓના ફૂટાની પૂજા સાથે આરતી ઉતારી પ્રસાદ વેચીની ધન્યતા અનુભવી હતી અને ભગવાન પરશુરામ દાદાની જન્મજયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. તો આ પ્રસંગે પ્રાંતિજ બ્રહ્મ સમાજના પ્રમુખ આશીષભાઈ પંડ્યા, યોગેશભાઈ રાવલ, સુરેશભાઈ રાવલ, પ્રકાશભાઈ મહારાજ, પ્રશાંતભાઈ ત્રિવેદી, બકુલભાઈ પંડ્યા, રાકેશભાઈ રાવલ, સુનિલભાઈ પંડ્યા સહિત પ્રાંતિજ ખાતે રહેતા બ્રહ્મ સમાજના આગેવાનો, કાર્યકરો સાથે બ્રહ્મ સમાજના ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જીલ રાવલ, ZS TV, પ્રાંતિજ. આજરોજ પરશુરામ જયંતિ નિમિત્તે પ્રાંતિજ સમસ્ત બ્રહ્મ સમાજના ભક્તો, સમાજના માણસો આજે હાજર રહી અને પરશુની પૂજા કરી, ભગવાનની પૂજા કરી પોતાની ધન્યતા અનુભવી છે. અને આ પરશુરામ વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર તરીકે એમને પદ પ્રાપ્ત કરેલું છે. આ પરશુરામ એ બ્રાહ્મણોના મુખ્ય દેવતા ગણવામાં આવેલ છે. એટલે પરશુરામ જયંતિ નિમિત્તે બ્રાહ્મણો ભેગા થઈને પરશુની પૂજા કરે છે અને પોતે બ્રાહ્મણોને કલમ કરસીને બળસી તેણમાં બ્રાહ્મણો મુખ્ય ગણાય છે. એટલે પરશુરામે નક્ષત્ર કે દુશ્મનોનો એ કરેલો, ક્ષત્રિયનો નાશ નહોતો કર્યો, પણ ક્ષત્રિયના રૂપી જેવા અંદર ભાવ હતા, એવા જે ખરાબ ભાવવાળો હતા, જે દુષ્ટો હતા, એમનો નાશ કરેલો, નક્ષત્ર કરેલી ધરતી ઉપરથી. એટલે પરશુરામે પોતે પરશુ ધારણ કરીને આ ધરતીને બચાવેલી, આ લોકોને બચાવેલા, તમામ કે જીવજંતુથી માંડીને તમામ પોષોથી માંડીને તમામ લોકોનું રક્ષણ કરેલું. આ પરશુરામ ભગવાનને બ્રાહ્મણો પોતાના કે મુખ્ય દેવતા તરીકે ગણે છે, આદ્ય દેવતા તરીકે ગણે છે. અને આ નિમિત્તે આજરોજ પરશુરામ ભગવાનની પૂજા કરી અને એના પરશુની પૂજા કરે છે. હર હર મહાદેવ. પરશુરામ ભગવાન.